પોરબંદરમાં વિવાદમાં રહેલ મેડિકલ કોલેજની જર્જરિત બોયઝ હોસ્ટેલને ફાયર બ્રિગેડ દ્વારા 7 દિવસમાં ફાયર સેફ્ટી સર્ટી મેળવી લેવા આખરી નોટિસ પાઠવવામાં આવી છે અને સર્ટી નહીં મેળવાય તો બિલ્ડિંગ સીલ કરવાની પણ ચમકી અપાઈ છે. પોરબંદરમાં વિવાદમાં રહેલ મેડિકલ કોલેજને જર્જરિત બોયઝ હોસ્ટેલને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 હેઠળ બિલ્ડિંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું ન હોવાનું ધ્યાને આવેલ છે અને હાઈકોર્ટમાં દાખલ થયેલ PILના ઓરલ ઓર્ડરમાં જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ કાર્યરત રાખી તેનું ફાયર સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, જેથી ઓર્ડરમાં જણાવ્યા મુજબ ફાયર વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરી તાત્કાલિક ફાયર વ્યવસ્થા પૂર્ણ કરી ફાયર વ્યવસ્થા ચેક કરાવી 7 દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું છે, અન્યથા બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફાયર વિભાગે શહેરમાં 75થી વધુ બહુમાળી ઇમારતોને નોટિસ પાઠવી છે, ત્યારે આ બિલ્ડિંગ તો જર્જરિત હોવાથી શિવસેનાની રજૂઆત બાદ પાલિકા ટીમ પણ સર્વે હાથ ધર્યો હતો, ત્યારે 7 માળની આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી મામલે પણ બેદરકારી દાખવવામાં આવી હોય તો તે માત્ર કેટલાક ફાયર સેફ્ટીના બાટલા જ મૂકવામાં આવ્યા છે. અપૂરતી ફાયર સુવિધા મામલે ફાયર વિભાગે સર્વે હાથ ધરતા આ હકીકત સામે આવી હતી, જેના પગલે નોટિસ ફટકારવામાં આવી છે. આ બિસ્માર બિલ્ડિંગમાં રાજ્યના વિવિધ શહેરોના 100 ભાવિ તબીબો સતત ભયના ઉથાર તળે વસવાટ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરથી બહાર આવેલા ઇન્દિરાનગર વિસ્તારના નાગેશ્વર પાર્ક ખાતે રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ નામનું આ જર્જરિત બિલ્ડિંગ મહિને રૂપિયા 4 લાખ જેવી મારબત રકમ આપી ભાડે લેવાયું છે. આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય અને બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને જાડી ઝાકરાનું સામ્રાજ્ય જોવા મળે છે. તેમ છતાં આ બિલ્ડિંગનું મોસમોટું ભાડું ચૂકવવામાં આવતું હોવાથી કૌભાંડની આશંકા દર્શાવી શિવસેના દ્વારા તપાસની માંગ પણ કરવામાં આવી છે. અગાઉ આ બિલ્ડિંગમાં જ પોપડા પડતા વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ અગમ્ય કારણોસર આ બિલ્ડિંગ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની એવી તે કઈ મજબૂરી છે કે બિલ્ડિંગ માલિક સામે કાર્યવાહી થતી નથી તે તો ભગવાન જાણે, પરંતુ હાલ પણ વિદ્યાર્થીઓ મૂંગે મોઢે શહેરથી દૂર આવેલા જર્જરિત અને સુવિધા વિહોણી ઇમારતમાં ન છૂટકે વસવાટ કરી રહ્યા છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ. મારું નામ અભય જનકરાજ મહેતા, વાયરલેસ ઓફિસર પોરબંદર ખાતે ફરજ બજાવું છું. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ચીફ ઓફિસર શ્રી તથા ગાંધીનગરથી અમારા નિયામક સાહેબ અને RFO શ્રીની આદેશ અનુસાર લિસ્ટ મુજબની 118 જેટલી બિલ્ડિંગ છે જેની અમે નોટિસ, આખરી નોટિસ બજાવવાની કામગીરી ચાલુ હોય તેમાં અંદાજે 75થી ઉપર નોટિસની બજાવણી થઈ ગયેલી છે. હવે આગળની કાર્યવાહી એના નોટિસ પીરિયડ પૂર્ણ થયેથી કરવામાં આવશે. આ પૈકીની, આ જે તમે ઉલ્લેખ કર્યો એ બિલ્ડિંગ પણ આ પૈકીની એક જ છે. તો એમની પણ જ્યારે કાર્યવાહી નોટિસ સમય પછીની થશે એ આની અંદર જ આકરી લેવામાં આવશે.